આગળ વાત કરીએ તો મુરઘી લેવા આવેલ શખ્સને રાહ જોવડાવતા સગીરની કરી હત્યા. સગીર હત્યા કેસનો ભેદ એલસીબી ટીમે ઉકેલ્યો, એક આરોપીને ઝડપી લીધો. મોરબીના રંગપુર નજીકના નોનવેજ દુકાનમાં નોકરી કરતા સગીરની હત્યા બાદ હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી, જેમાં એલસીબી ટીમે હત્યાના આરોપીને ઝડપી લીધો છે. આરોપીને કલાકો સુધી મુરઘી માટે બેસાડી રાખતા હત્યા કરવાની આરોપીએ કબૂલાત આપી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જેતપુર રોડ પરના રંગપુર પાસે સીમમાં સાફરું બનાવીને મટન વેચતા સિદ્દીક અબ્બાસભાઈ મોવર ઉંમર વર્ષ 15 નામના સગીરને માથામાં બોથળ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય, જે બનાવ અંગે ગુનો નોંધી જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈવીબી જાડેજાની ટીમ તપાસ ચલાવી હતી અને અલગ અલગ ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ કરતા ઇન્ડિકા ઓનેસ્ટ સેનેટરી વેરમાં મજૂરની ઓડીમાં રહેતો વિજેન્દ્રસિંગ રાજપૂત તેના વતન મધ્યપ્રદેશ જતું રહેલ છે, જેથી એલસીબી ટીમ બનાવી એમપીમાં તપાસ કરતા આરોપી વિજેન્દ્રસિંગ રાજપૂતને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા હત્યાની કબૂલાત આપી છે. આરોપીએ પૂછપરછમાં એલસીબી ટીમને જણાવ્યું છે કે મૃતક સગીર મટન વેચતો હોય અને આરોપી તેની પાસે મટન લેવા ગયેલ ત્યારે મુરઘી હાજર નહીં હોવાથી આરોપીને થોડી વાર બેસવાનું કહીને હમણાં આવે છે, કયા બાદ કલાક સુધી બેસાડી રાખતા બોલાચાલી થતાં આરોપીએ સગીરને પથ્થર મારી હત્યા કર્યાની કબૂલાત આપી છે. એલસીબી પીઆઈવીબી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના ચંદુભાઈ કણોત્રા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, નીરવભાઈ મકવાણા, આસિફભાઈ ચાણક્યા, ભરતભાઈ ઝીલરિયા, ભરતભાઈ મિયાત્રા, દશરથસિંહ પરમાર, રણવીરસિંહ જાડેજા, પોલીસ હેડક્વાર્ટરના યોગીરાજસિંહ જાડેજા સહિતની ટીમે કામગીરી કરી છે. રાહુલ નગવાડિયા, ZS ટીવી, મોરબી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રંગપર રોડ છે, મોરબી જેતપુર રંગપર ગામની જે સીમ છે, ત્યાં છાપરું બનાવીને જે માંસ મચ્છી જે વેચે છે સિદ્દીક અબ્બાસભાઈ મિયાણા, એ 15 વર્ષનો છોકરો છે અને એનું માથાના ભાગે ઈજાઓ કરીને, હથિયાર વડે ઈજાઓ કરીને મોત નિપજાવવાનો એક ગુનો 27 ઓગસ્ટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાને દાખલ કરતા મેં ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસયુજીની ટીમ અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન રીસ્ટાફની ટીમ કામે લાગેલી હતી. રંગપર ગામની આસપાસના વિસ્તારમાં જેટલા પણ ફેક્ટરીઝ છે ત્યાં, એ સિવાય જેટલા લોકો અહીંયા અલગ અલગ નાની જે શોપ્સ છે મટનની અને મચ્છીની અને માંસની, એ બધી શોપ્સ પરના લોકોની ગુપ્ત રાહે પૂછપરછ કરી રહ્યા હતા. એ દરમિયાન આ વ્યક્તિ છે સિદ્દીક અબ્બાસભાઈ જે મરણ જનાર છે, એની સાથે વિજેન્દ્રસિંહ રાજપૂત નામના કોઈ વ્યક્તિની જે તે દિવસે બોલાચાલી થઈ હતી એવી અમને હકીકત મળી હતી અને એના આધારે આ વિજેન્દ્રસિંહ રાજપૂતને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને વિજેન્દ્રસિંહ રાજપૂતની પૂછપરછ કરતા એણે પોતે આ મર્ડરના ગુનાને અંજામ આપ્યો છે, કબૂલાત આપે છે. ગુનાની વિગતમાં જણાવીએ તો વિજેન્દ્રસિંહ ત્યાં 26મી તારીખના રોજ સાંજે મટન લેવા માટે ગયો હતો અને જ્યારે એણે પૂછ્યું પેલા મરણ જનારને, ત્યારે એણે થોડી વાર માટે બેસવાનું કહ્યું હતું અને થોડી રાહ જોવી પડી એને, એના કારણે એની સાથે બોલાચાલી કરી હતી અને બોલાચાલી બાદ આ સિદ્દીક છે મરણ જનાર, એણે ગાળાગાળી કરી અને એના કારણે ગુસ્સે થઈને એણે એને પથ્થર અને હથિયાર વડે એને બોથળ પદાર્થ વડે એને.